નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણશાસ્ત્ર વિષયમાં આપણે લાસ્ટમાં છેલ્લે ચેપ્ટર નંબર 5 આપણે આવૃત્તિ યંત્રની વિષમતા જે ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું, ત્યાર પછી ચેપ્ટર નંબર 6 છે ક્રમચય અને સંચય. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એ ખૂબ જ જરૂરી અને ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. બરાબર, ધોરણ 12 ની અંદર તમને આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી આવશે, ખૂબ જ કામ લાગશે. ખાસ કરીને આ જે ચેપ્ટર છે એ ખૂબ જ તમારા માટે મહત્વનું ચેપ્ટર કહી શકાય. ધોરણ 12 ની અંદર આ ચેપ્ટરનો ખૂબ જ ઉપયોગ થાય છે. તમારી સંભાવના જે ચેપ્ટર ધોરણ 12 ની અંદર આવશે, તમે 10મા ધોરણમાં સંભાવના ચેપ્ટર વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, એ સંભાવના ચેપ્ટર ગણવા માટે આ ચેપ્ટર જેને કહે કે પાયાનું ચેપ્ટર કહી શકાય, તમારે સંભાવના જે દાખલા ભણશો એમાં આ જે ચેપ્ટર છે ક્રમચય અને સંચય એ ખૂબ જ જરૂરી છે. તમને આ ચેપ્ટર બહુ જ કામ લાગશે ધોરણ 12 માં અંદર. એટલે આ ચેપ્ટર ખાસ આપણા માટે આઈએમપી ચેપ્ટર પણ કહી શકાય કે ધોરણ 12 માં સંભાવના ની અંદર આ ચેપ્ટર ખૂબ જ જેને કહેવાય કે જરૂરી છે. સૌપ્રથમ આપણે ક્રમચય એટલે શું અને સંચય એટલે શું આની આપણે વાત કરશે. ક્રમચય કેને કહેવાય અને સંચય કેને કહેવાય. હવે આપણે ક્રમચય અને સંચયનો આપણે અભ્યાસ કરશું કે ક્રમચય એટલે શું અને સંચય એટલે શું એનો આપણે અભ્યાસ કરશું. પણ એ પહેલા જેના પાયણ બીજા બે જે સિદ્ધાંત છે બરાબર છે એ સિદ્ધાંત વિશે આપણે અભ્યાસ કરશું. પહેલા બરાબર છે, જીવનની અંદર આપણે રોજબરોજની પ્રક્રિયાની અંદર તો કે આપણે ક્રમચય સંચયનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે નથી કે આપણે આપણા રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કરતા જ નથી, એવું નથી. આનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનની અંદર ક્રમચય સંચયનો ઉપયોગ આપણે કરીએ છીએ રોજબરોજ, કે ક્રમચય સંચય છે જેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં આપણે કરતા હોઈએ છીએ. ટૂંકમાં કહો ક્રમચય એટલે ગોઠવણી અને સંચય એટલે પસંદગી, એવું થાય. ક્રમચય એટલે ગોઠવણી અને સંચય એટલે ટૂંકમાં પસંદગી. આપણે ગોઠવણી અને પસંદગી કરતા કોઈ ચાર વ્યક્તિ ચાર જગ્યા ઉપર કેટલી રીતે જુદી જુદી રીતે ગોઠવી શકાય. તમારે 10 મિત્રો છે, એ 10 મિત્રોમાંથી તમારે માત્ર 2 મિત્રોને જ આમંત્રણ આપવું છે. કેટલા મિત્રોને? 2. કોઈ પણ 2 નહીં, તે 2 અલગ અલગ કેટલા મિત્રોને આમંત્રણ આપી શકાય? કે આપણે આમંત્રણ આ બધું આપતા હોય છે પણ આપણને ખબર નથી હોતી કે આપણે રોજિંદા જીવનની અંદર પણ આપણે ક્રમચય સંચયનો ઉપયોગ કરીએ છીએ, આપણને માહિતી નથી. બાકી આપણે જે રોજિંદુ જીવનની અંદર ક્રમચય સંચયનો ઉપયોગ કરી છે એવું નથી કે નથી કરતા, પણ હવે આપણે અભ્યાસ કરવા આપણને ખબર છે ના તો આપણે કરતા, પણ આપણને ખબર નથી કે આપણે ક્રમચય સિદ્ધાંત લાગુ પાડ્યો. આપણને ખબર નથી કે જેને કહેવાય કે સંચયનો સિદ્ધાંત લાગુ સંચય ઉપયોગ આપણે કહીએ. હવે ક્રમચય અને સંચય શીખવા માટે ક્રમચય અને સંચય આપણે અભ્યાસ કરતા એટલે કે ક્રમચય એટલે શું સંચય એટલે શું એના વિશે તો આપણે અભ્યાસ કરશું. એની વ્યાખ્યાઓ જોશું અને દાખલા પણ જોશું. ખાસ હજી એક વખત કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે જે આ ચેપ્ટર જે છે આના જે દાખલા છે તમારે ધોરણ 12 માં સંભાવના ચેપ્ટર માં ઉપયોગી રહેશે. અને તમને ક્રમચય અને સંચય જેટલું વ્યવસ્થિત આવડશે તેટલું તમને સંભાવના ચેપ્ટર ઈજી રહેશે. જો ક્રમચય સંચય ન આવ્યું તો ધોરણ 12 માં સંભાવના આવશે. હવે ક્રમચય અને સંચય નો અભ્યાસ કરતા પહેલા આપણે જેને કહેવાય કે ગણતરીના સરવાળાના સિદ્ધાંત
ગણતરીના સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત અને બીજો સિદ્ધાંત છે ગણતરીના ગુણાકાર પહેલા આપણે ગણતરીનો સરવાળાનો અને ગણતરીના ગુણાકારના આપણે સિદ્ધાંત વિશે અભ્યાસ કરશું જેથી તમને ક્રમચય અને સંચય સમજી શકાય. હવે સરવાળાનો સિદ્ધાંત અને ગણતરીના ગુણાકારનો સિદ્ધાંત. સરવાળાનો સિદ્ધાંત એટલે શું અને ગુણાકારનો સિદ્ધાંત એટલે શું? ક્રમચય અને સંચય પર શબ્દ સંબંધતા પહેલા આપણા બે સિદ્ધાંત સમજવા જરૂરી છે. બંને સિદ્ધાંત શું છે? પહેલા સિદ્ધાંત લખી નાખો. જો કોઈ એક સમૂહ એમ ભીન વસ્તુ અને એમ ભીન વસ્તુ હોય તો બંને સમૂહમાંથી તો બંને સમૂહની કુલ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી M+N પ્રકારે થઈ શકે. તો આ જે સિદ્ધાંત છે એને ગણતરીના સરવાળાનો સિદ્ધાંત કહી શકે છે. આ જે નિયમ છે આ નિયમને શું કહેવાય? ગણતરીના સરવાળાનો સિદ્ધાંત. અલગ અલગ બે સમૂહ છે, આ બે સમૂહમાં સિદ્ધાંત શું કહે છે? કોઈ એક સમૂહ છે એ સમૂહની અંદર બે અલગ અલગ પ્રકારની વસ્તુ છે. એક એમ ભીન વસ્તુમાં કોઈ પણ એક પ્રકારની વસ્તુ છે અને એન ભીન વસ્તુ છે, એન પ્રકારની વસ્તુ છે. ઉદાહરણ તરીકે એમ અને એન આ બંને જે ભીન પ્રકારની વસ્તુ છે, બરાબર છે? એમ અને એન તો આ બંને જે સમૂહની કુલ વસ્તુ એટલે બે સમૂહની કુલ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી, કોઈ પણ એક વસ્તુની પસંદગી M+N પ્રકારે થઈ શકે. તો આ જે નિયમ છે આ નિયમને શું કહેવામાં આવે છે? સરવાળાનો નિયમ કહે છે. શું કહે છે? સરવાળાના ગણતરીના સરવાળાનો સિદ્ધાંત, ગણતરીના સરવાળાનો નિયમ. ઉદાહરણ તમને દ્વારા સમજાવો એટલે તમને ખબર પડશે. સાહેબ તમે બોલી તો ગયા કે ભાઈ સમૂહમાં સમૂહ તેમ. ઉદાહરણ એટલે કે તમે જે પાઠ્ય પુસ્તકમાં છે એ જ આપણે ઉદાહરણ લે
पाठ्य पुस्तक मानी लियो के एक रेस्टोरेंट उदाहरण बना एक रेस्टोरेंट जिन्हें क्या होता है कि चार प्रकार ना पिज्जा कितना प्रकार ना चार प्रकार ना एक रेस्टोरेंट जिन्हें क्या पिज्जा चाहिए कितना प्रकार ना चाहिए चार प्रकार ना क्या होता है पी वन प्रकार ना पिज्जा चाहिए एक पी टू एक पी थ्री और एक पी फोर एक रेस्टोरेंट में जो चार प्रकार ना पिज्जा चाहिए और त्रण प्रकार ना बर्गर मोटा में पानी लेगी कदाच बी वन बी टू और बी थ्री मोटा में पानी आई जैसे पिज्जा के बर्गर नाम सा पड़ता एक रेस्टोरेंट में अंदर जिन्हें कहवाय कि चार प्रकार का पिज्जा छे त्रण प्रकार का बर्गर छे आम तो पिज्जा ने घना बड़ा प्रकार छे आप जो इच्छो होने छे कि भाई हमारी आटला प्रकार के फ्लेवर का पिज्जा मळशे तो के एक रेस्टोरेंट छे होटल छे उमा ए होटल ने अंदर चार प्रकार ना पिज्जा छे चार प्रकार ना पिज्जा छे तो पी 1 पी 2 पी 3 ने पी 4 અને ત્રણ પ્રકારના બર્ગર છે હવે કોઈ વ્યક્તિ આ હોટલની અંદર જમવા ગયો શું ગયો જમવા તો એ વ્યક્તિ આમાંથી તો કે જે બીજા કોઈ વ્યક્તિ તો કે આ જે વ્યક્તિ છે જે જમવા ગયો વ્યક્તિ એક પીજા એક પીજા અથવા અથવા બર્ગર ઓર્ડર કરવો માંગતો તો તેની પાસે ટોટલ વિકલ્પ કેટલા રહેશે પિઝા કેટલા છે ચાર અથવા શબ્દ એટલે પ્લસ ની નિશાની બર્ગર કેટલા છે ત્રણ તો એની પાસે સાત વિકલ્પ હશે કેટલા વિકલ્પ હશે સાત વિકલ્પ ફરીથી આવી જો ઉદાહરણ એક હોટલ ની અંદર ચાર પ્રકારના પિઝા છે ત્રણ પ્રકારના બર્ગર છે પિઝા છે પી 1 પી 2 પી 3 પી 4 બર્ગર કેટલા છે ત્રણ બી 1 બી 2 બી 3 કોઈ પણ ત્રણ પ્રકારના બર્ગર છે હવે એમાં કોઈ એક વ્યક્તિ જમવા માટે જાય છે માની લે કે તમે જમવા ક્યાં આવો તો સર્વનો નિયમ શું કહે છે તો કે એક સમૂહમાં એમ ભિન્ન વસ્તુ એટલે કે આ એમ ભિન્ન વસ્તુ આ કઈ બી વસ્તુ છે એમ અને એમ બી વસ્તુ એટલે કે આ એસ પ્રકાર બી વસ્તુ એટલે એમ વસ્તુમાં શું આવ્યું પીજા એમ બી વસ્તુ એટલે મને એક સમૂહ છે બરાબર વસ્તુ એક જ છે સમૂહ આ હોય પીજા બરાબર એમાં જુદી જુદી કેટલા પ્રકારની છે બે પ્રકાર એટલે કે એમ બી વસ્તુ થઈ અને આ થઈ એમ બી વસ્તુ એમ કે આપીએ પ્રકારની બી વસ્તુ છે એમ પ્રકાર નિયમ શું છે એમ બી વસ્તુ અને એમ બી વસ્તુ એટલે કોઈ એક સમૂહ એમ બી વસ્તુ અને એમ બી વસ્તુ એમ બી વસ્તુમાં શું છે તો કે પીજા છે એમ પ્રકાર પીજા એમ બી વસ્તુ એટલે કઈ વસ્તુ થઈ ગઈ પીજા એમ બી વસ્તુ એટલે કે એમ એટલે શું થઈ ગયું બરાબર એટલે બીજો સમૂહ બરાબર આ તો આપણે એમ કીધું બરાબર છે કે કોઈ પણ પ્રકારની જે જુદી જુદી વસ્તુઓ છે તે સમૂહની અંદર જે જુદી જુદી વસ્તુઓ હોય એના માટે સમજે કે એમ અને એમ તો કે એમ ભિન્ન વસ્તુ એટલે પીજા એમ ભિન્ન વસ્તુ એટલે શું છે બર્ગર આ ભિન્ન વસ્તુ થઈ અને આ શું થઈ ભિન્ન વસ્તુ આ બંને સમૂહની કુલ વસ્તુઓમાંથી આ બંને સમૂહ જો આ સમૂહ કેટલી વસ્તુ છે ચાર વસ્તુ આ સમૂહ કેટલી વસ્તુ છે ત્રણ
આ બંને સમૂહની કુલ વસ્તુઓમાંથી બે સમૂહ વસ્તુ અલગ અલગ છે તો કે પહેલા સમૂહમાં ચાર વસ્તુ છે આ સમૂહમાં કેટલી વસ્તુ છે ત્રણ તો કે આ બંને સમૂહની કુલ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુની પસંદગી કોઈ એક વસ્તુની પસંદગી m + n પ્રકાર થાય એટલે કે m + n પ્રકાર થાય અથવા શબ્દો બંને સમ પ્લસ ની સંજ્ઞા આવે સરવાળાની એટલે અથવા શબ્દો લાગે અને બીજી નિશાની કેવી આવે પ્લસ ની કેવી નિશાની લાગશે પ્લસ ની સરવાળાનો જે મૂળભૂત સિદ્ધાંત છે એથી વધુ સમૂહ માટે લાગુ પડી શકાય કેટલા સમૂહ માટે અથવા શબ્દનો અર્થ શું થાય સરવાળો કરો શું થાય સરવાળો એટલે હવે આ જે પસંદગી વ્યક્તિ કેટલી પ્રકાર કરી શકે એના પ્રકારની પાસે સાત વિકલ્પ હોઈ શકે કેટલા વિકલ્પ એક વસ્તુની પસંદગી એમ પ્લસ એમ પ્રકાર કરી શકે તમે વર્ગની ગયા ચાર પ્રકાર પીઝા છે ત્રણ પ્રકારના બર્ગર છે પીઝા કેટલા પ્રકારના છે ચાર બર્ગર કેટલા પ્રકારના છે ત્રણ તમારે એમાંથી કોઈ પણ એક વસ્તુનો જો ઓર્ડર આપવા માંગતા હોય તો તમે માની લો કે વ્યક્તિ એક પીઝા નીચે શબ્દ એવું અથવા એક બર્ગર ઓર્ડર કરવા માંગતો હોય એક પીઝા નીચે શબ્દ શું અથવા તો એક બર્ગર એક પીઝા અથવા એક બર્ગર જો એ ઓર્ડર કરવા માંગતો હોય તો એ વ્યક્તિ પાસે વિકલ્પ કેટલા હોય સાત વિકલ્પ હોઈ શકે કેટલા વિકલ્પ હોઈ શકે સાત વિકલ્પ એ સાત વિકલ્પ કે માની લો કે વ્યક્તિ P1 પીઝાનો પણ ઓર્ડર કરી શકે અથવા P1 નો તો P2 પીઝાનો ઓર્ડર કરી શકે અથવા P3 પીઝાનો ઓર્ડર કરે અથવા P4 પ્રકારના પીઝાનો ઓર્ડર કરે અથવા B1 બર્ગર ઓર્ડર કરે અથવા B2 બર્ગર ઓર્ડર કરે અથવા B3 બર્ગર ઓર્ડર આ કેટલા પ્રકારના ઓર્ડર છે તો કે સાત પ્રકારે ઓર્ડર આપી શકે કેટલા પ્રકારે ઓર્ડર આપી શકશે સાત પ્રકારે હવે અથવા શબ્દ છે અથવા અથવા એને માની લીધું કે મારે P1 પીઝા ઓર્ડર કરો તો P1 પીઝા ઓર્ડર કરે અથવા તો એમ કંઈક મારે P2 પીઝા ઓર્ડર કરો તો P2 પીઝા ઓર્ડર કરી શકે અથવા P3 પીઝા ઓર્ડર કરી શકે અથવા P4 ઓર્ડર કરી શકે અથવા B1 બર્ગર ઓર્ડર કરી શકે એટલે કે પીઝા અથવા બર્ગર ઓર્ડર કરવા માંગતો તે બેમાંથી ગમે તે વસ્તુ ઓર્ડર કરી શકે આમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકે અથવા તો આમાંથી પણ કોઈ પણ વસ્તુનો ઓર્ડર કરી શકે છે આ નિયમ શું કહે છે સર્વ ટૂંકમાં સર્વ નિયમ એટલે અથવા શબ્દ વચ્ચે આવે શું શબ્દ આવે વચ્ચે અથવા શબ્દ લંગી રંગની સર્વનો નિયમ લાગે એટલે એનો મીનિંગ એવો થાય કે જે સમૂહની વસ્તુઓ આપેલી છે એ સમૂહમાંથી કોઈ પણ એક વસ્તુ ઓર્ડર કરી શકે કોઈ પણ એક વસ્તુ ઓર્ડર કરી શકે કેમ નહીં કે આજકાલ કોઈ પણ એક વસ્તુ જેને કે ઓર્ડર કરી શકતો હોય તો એને કહેવાય સરવાળો નિયમ બરાબર છે બીજું ઉદાહરણ તમને કહું કે કોઈ એક વર્ગની અંદર 40 છોકરા છે અને 20 છોકરી છે આમાંથી કોઈ એક વ્યક્તિ બરાબર છે મોનિટર તરીકે રાખે છે તો એની પાસે વિકલ્પ કેટલા થશે 40 + 20 કેટલા વિકલ્પ થશે 60 વિકલ્પ કેટલા થાય 60 છોકરા અથવા તો છોકરીને પ્રતિનિધિ એટલે કે મોનિટર તરીકે રાખે છે હું આ 40 છોકરામાંથી પણ કોઈ પણ એક વ્યક્તિ મોનિટર રાખી શકું અથવા તો આ 20 છોકરી છે એમાંથી પણ કોઈ પણ એક વ્યક્તિને મોનિટર તરીકે રાખી શકું છું એટલે એનો મીનિંગ શું થયો તો કે એનો મીનિંગ એવો થયો કે મારી પાસે કેટલા વિકલ્પ હોય 60 વિકલ્પ થાય 60 છોકરા બેઠે 60 વિકલ્પ મારી પાસે છે કોઈ પણ 40 છોકરામાંથી કોઈ પણ એક છોકરાનો પસંદ કરી શકે માની લો કે આ ઓર્ડરમાં જોઈએ છે મારી પાસે ઓર્ડરના વિકલ્પ કેટલા છે 7 વિકલ્પ છે P1 નંબર બીજા ઓર્ડર કરી શકું P2 અથવા P3 P4 B1 B2 B3 આ 7 માંથી કોઈ પણ એક પસંદ કરીને ઓર્ડર આપી શકું છું એટલે આ નિયમ કેવો કહેવાય સરવાળો જેમાં વચ્ચે આવે અથવા શબ્દ અથવા એનો મીનિંગ થાય પ્લસ સરવાળો બરાબર છે એટલે આ નિયમ કેવો છે m અને n
नियम શું થયો m प्लस n ટકા તો આ કીધું ને n प्लस n તમારા વસ્તુની પસંદગી થઈ શકે છે ત્યાર પછી આપણે જે ગુણાકાર ગુણાકારનો મૂળભૂત નિયમ શું છે જો प्रथम क्रिया एम प्रकार बीजी क्रिया एम प्रकार थती हुए बने क्रियाओ संयुक्त रीते बने क्रियाओ संयुक्त रीते करवानी हुए तो ते कुल एम गुणिया एम प्रकार थी सके आ नियम कहवाय गुणाकार केवो नियम कहवाय गुणाकार तो के पहली क्रिया जी छे एम एम प्रकार देई गयो બીજી ક્રિયા છે એ એમ પ્રકાર એટલે કે બંને જે ક્રિયાઓ છે બંને જે પ્રક્રિયા છે એ સંયુક્ત રીતે થતી તો એને કહેવાય ગુણાકારનો નિયમ શું કહેવાય ગુણાકારનો નિયમ આપણે આ જ પાછું ઉદાહરણ લઈએ પિઝા કેટલા હતા તો કે રેસ્ટોરન્ટની અંદર પિઝા હતા 4 P1 P2, P3 અને P4 બર્ગર કેટલા પ્રકારના હતા તો કે 3 પ્રકારના કિયા કિયા તો કે B1 B2 અને B3 આ થઈ M પ્રકારની વસ્તુ 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 કે કોઈ એક વ્યક્તિ पिज़ा अने बर्गर ऑर्डर करे वच्चे शब्द शू कहो अने अने एटले गुणा अने एटले शू थाय गुणा हवे मान लियो तमे कोई पण रेस्टोरंट मां जाओ छो तमे कोई पण प्रकारना एक रेस्टोरंट नी अंदर जाओ छो હવે આપણે તો પિઝા કેટલા છે 4 બર્ગર કેટલા છે 3 અને એટલે શું થાય ગુણા 4 કરીને 12 અહીંયા વ્યક્તિ કેટલા પ્રકાર રાખી શકતો તો 7 પ્રકાર હવે તમે કોઈ રેસ્ટોરન્ટ ની અંદર જાઓ છો જમવા માટે પિઝા અને બર્ગર ખાવા છે શું ખાવા છે પિઝા અને બર્ગર ખાવી પિઝા કે ખાલી બર્ગર એક નથી ખાવું ભાઈ મારે મારે ઘરે ખાવું હો ભાઈ પિઝા અને બર્ગર બંને ત્યાં કીધું ને કે અહીં આપણે શું કીધું ભાઈ એક જ ખાધું મેં પિઝા ખાધું અથવા તો ખાધું બર્ગર બે ખાધું ને પણ તમને ઈચ્છા એવી થઈ ભાઈ આ અધૂરી ઈચ્છા રહી ગઈ આપણે પિઝા એ ખાવો છે અને બર્ગર એ ખાવો છે એટલે કે પિઝા અને બર્ગર તમારે બે ખાવાની છે અહીંયા માત્ર ખાલી એક જ વસ્તુ નથી આ પિઝા ખાય અથવા તો બર્ગર તો આપણે મિલે પડે કા પિઝા ખાય અથવા તો બર્ગર બેમાંથી શું મેળવ્યું એક જ મેળવ્યું
જનતા બદલો પણ તમે એમ વિચારી કે ભાઈ આપણે તો બંને ખાવું પીઝા ખાવું છે અને બર્ગર પણ ખાવું છે કે પીઝા અને બર્ગર તમારે બંને ખાવાની ઈચ્છા હોય હવે તમે ઓર્ડર કેવી રીતે આપી શકો તો કે વ્યક્તિ પીઝા અને બર્ગર ઓર્ડર કરે પીઝા ઓર્ડર કરશે અને પાછું શું ઓર્ડર કરશે બર્ગર જો અથવા નથી કે પીઝા ઓર્ડર કરે અથવા તો બર્ગર તો હાથ જ ઉપર કરો પણ પીઝા ઓર્ડર કરે અને આઈએ બીજી શું ઓર્ડર કરશે બર્ગર બેય સમની વસ્તુમાંથી એક એક વસ્તુ લેવાય તો કે પીઝા કેટલા હતા ચાર બર્ગર કેટલા હતા ત્રણ આમાં શું છે ચાર પ્લસ ત્રણ શું થયા એની પાસે વિકલ્પ કેટલા હતા સાત વિકલ્પ અહીંયા તમારી પાસે વિકલ્પ કેટલા રહેશે બાર વિકલ્પ છે બાર તમે અલગ અલગ વસ્તુ મંગાવી શકશો કેવી રીતના માની લો કે તમે ઓર્ડર કરો પી વન પીઝા અને બી વન બર્ગર તો બે આવશે પી વન પીઝા અને બી વન બર્ગર અથવા પી વન પીઝા બી ટુ બર્ગર અથવા પી વન પીઝા બી થ્રી બર્ગર અથવા પી ટુ પીઝા બી વન બર્ગર પી ટુ બી ટુ પી થ્રી બી થ્રી અથવા તો પી થ્રી પીઝા બી વન બર્ગર પી થ્રી પીઝા બી ટુ બર્ગર પી થ્રી પીઝા બી ટુ બર્ગર પી ફોર પીઝા પી વન બી વન બર્ગર પી ફોર પીઝા બી ટુ બર્ગર અને પી ફોર પીઝા અને બી થ્રી આ કેટલા વિકલ્પ છે જો બાર વિકલ્પ છે તો કે તમે આ બાર પ્રકારે ઓર્ડર કરી શકો છો તમને કોઈ જગ્યાએ જમવા ગયા તમને એમ કીધું કે મારે પીઝા ખાવો છે અને બર્ગર પણ ખાવો છે એટલે કે તમારે પીઝા અને બર્ગર બંને નો ઓર્ડર કરવો છે એટલે કે પીઝા અને બર્ગર ઓર્ડર કરો એટલે કે બંને સમૂહમાંથી એક એક વસ્તુની પસંદગી છે પીઝા અને બર્ગર બંને શબ્દ છે એના માટે શું પીછેની આવશે ગુણાકાર બરાબર છે ગુણાકારના ગુણાકારનો સિદ્ધાંત પણ બે થી વધુ સમૂહ હોય તો જ લાગુ પડે છે કેટલા સમૂહ હોવા જોઈએ બે થી વધુ સમૂહ હોય તો જ જેને કહેવાય કે ગણતરીના ગુણાકારનો સિદ્ધાંત લાગુ પડે છે એટલે વ્યક્તિ પીઝા ઓર્ડર કરે અને બર્ગર ઓર્ડર કરે આના માટે પીઝા અને બર્ગર બંને ઓર્ડર કરે તો એના વિકલ્પ એની પાસે કેટલા હોય તો કે 12 વિકલ્પ થશે કેટલા વિકલ્પ થશે એની પાસે 12 કે પીઝા અને બર્ગર પીઝા ઓર્ડર કરશે અને બર્ગર એટલે કે બંને વસ્તુ ઓર્ડર કરે અહીંયા શું પીઝા ઓર્ડર અથવા તો બર્ગર ગમે બેમાંથી કોઈ પણ એક વસ્તુ ઓર્ડર કરે અહીંયા શું થશે બે વસ્તુ ઓર્ડર કરે પીઝા અને બર્ગર પીઝા ઓર્ડર કરે અને બર્ગર ઓર્ડર કરે તો એના માટેની પાસે કેટલા વિકલ્પ છે 12 માને કે પી1 પ્રકારનો પીઝા હોય તો અને બી1 પ્રકારનું બર્ગર મગાવી શકે બીજો એવો પણ એની પાસે વિકલ્પ છે કે પી1 પ્રકારનો પીઝા મગાવે બી2 પ્રકારનો બર્ગર મગાવે વળી ત્રીજો વિકલ્પ એની પાસે હોય થાય પી1 પ્રકારનો પીઝા મગાવે બી3 પ્રકારનો પીઝા બર્ગર મગાવે આ જુદા જુદા આટલા 12 રીતે અલગ અલગ તમે ઓર્ડર આપી શકો પણ આપણે કયું જેને કહેવાય કે ઈચ્છા છે આપણે કઈ વસ્તુ કઈ કેટલી રીતે ઓર્ડર આપી શકશું તો કે આપણે 12 પ્રકારે જેને કહેવાય કે ઓર્ડર આપી શકી છીએ આમાંથી આપણે 12 પ્રકારે આ વસ્તુનો જેને કહેવાય કે ઓર્ડર આપી શકી છીએ કેટલા પ્રકારે 12 પ્રકાર એવી જે મુનિકની વાત કરી એમાં પણ આવું થાય 40 છોકરા 20 છોકરી હોય તો 80 પ્રકાર થાય 40 છોકરા 40 છે ને 20 છોકરી બરાબર છે 40 ગુણ્યા 20 આપણે જે ગુણિતની વાત કરી 800 વિકલ્પ થશે 40 ગુણ્યા 20 કેટલા વિકલ્પ થાય 800 વિકલ્પ એક છોકરો અને એક છોકરી જો આપણે દે આપો તો આ છે સરવાળાનો સિદ્ધાંત આ છે ગુણાકાર છે ખાસ પહેલા તો મુખ્ય પહેલા તમે સૌથી પહેલા આ બંને સિદ્ધાંતો ખબર હોવી ત્યારે સરળ સિદ્ધાંત લાગુ પડે અને ત્યારે ગુણાકાર સિદ્ધાંત લાગુ પડે પહેલા એ વસ્તુ ક્લિયર થઈ સરળ સિદ્ધાંત જ્યારે વાક્ય અથવા શબ્દ આવે ત્યારે સરળ સિદ્ધાંત અને વાક્યને અન્ય શબ્દ આવે શું શબ્દ આવે અન્ય તો ત્યારે ગુણાકારનો સિદ્ધાંત લાગુ પડે છે અથવા શબ્દ આવે સરવાળાનો સિદ્ધાંત અન્ય શબ્દ આવે તો ગુણાકારનો સિદ્ધાંત બરાબર છે આ બંને આપણે ઉદાહરણ જોયા એટલે તમને વધુ ક્લિયર થઈ જશે
अथवा के शू के तमे जे वस्तु अलग अलग आईपी छे એમાંથી કોઈ પણ એક વસ્તુ જ ઓર્ડર કરી અથવા એટલે અથવા ગુણાકાર એટલે શું કે ભાઈ બંને સમૂહમાંથી બેયમાંથી એક વસ્તુ લેવી એક એક એટલે જે મુજબ લીધી એ મુજબ તમે ઓર્ડર કરવાનો તો ત્યારે કયો સિદ્ધાંત લાગુ પડે ગુણાકારનો સિદ્ધાંત લાગુ પડે છે એટલે આ ચેપ્ટરનો ક્રમચય અને સંચય જે ચેપ્ટરનો જે મુદ્દો છે એ મુખ્ય મુદ્દો અહીંથી સ્ટાર્ટ થાય છે આપણે ખબર છે હોટેલમાં આ ઓર્ડર આપણે બતાવ્યો હોટેલમાં જમવા જાય આપણી સામે જુદી જુદી મેસી ફ્લેવરના પીઝા હોય અલગ અલગ ફ્લેવરના ચાલી ફ્લેવરના બર્ગર હોય તેમાંથી જો આપણે કોઈ એક જ વસ્તુ મંગાવી તો આપણે સરવાળો સિદ્ધાંત લાગુ પડે પણ બે એકી વસ્તુ મંગાવી તો એસી માં જે કા લે એમાંથી એક આલે બે માંથી એક મત એના માટે આપણે વિકલ્પ અલગ રાખો બરાબર તો ઈ આપણે શું કર્યું ગુણાકારનો સિદ્ધાંત લાગુ પડ્યો હોય એટલે કે આપણા રોજિંદા જીવનની અંદર ખાસ સિદ્ધાંતનો ઉપયોગ કઈ રીતે થાય.